नमस्कार खेडूत मित्रों, तमारू अमारी एक रूके नामनी चैनल में स्वागत छे। खेडूत मित्रों, टाटा रालीज माथी हूँ किरीट पटेल, आप सौनु हार्दिक स्वागत करू छू। अत्यारे चालू सीजन में आपणे मगफळीना बियारणनी खरीदी करी रह्या छे, साथे साथे मगफळीमां मूंडा अने शरूआतमां जे उकसुक लागे छे, उकतावेर जे फूग लागे छे, एना नियंत्रण माटे आपणे पटनी पण खरीदी करता होईए छे। तो आपणे टाटा कंपनीनी जे प्रोडक्ट छे मगफळीना बियारणने पट आपवा माटेनी टाटा नियोनिक्स, आवो जाणीए के नियोनिक्स छे एनुं बियारणनी अंदर केवी रीते सहેલાઈથી પટ આપી શકાય છે। તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ બિયારણને જે પટ આપી રહ્યા છે ધ્યાનથી જુઓ, એકદમ સહેલી રીત છે। જે બીજી રીતમાં આપણે મગફળીમાં અલગ અલગ ભાગ કરવા પડતા હોય છે, દવાનું અલગ અલગ માપ લેવું પડતું હોય છે, પાણીનું માપ લેવું પડતું હોય છે, જે નિયોનિક્સની અંદર એકદમ સહેલી રીત છે। અહીંના આપણા અમરેલી તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કનુભાઈને મળીએ અને જાણીએ કે એ મગફળીના બિયારણને કઈ રીતે પટ આપી રહ્યા છે। રામ રામ કનુભાઈ। રામ રામ। મજામાં? મજામાં। તો તમે આ મગફળીના બિયા જે છે એને કેટલા કેટલા કિલો પ્રમાણે ભાગ પાડ્યા છે? 50-50 કિલો, 50-50 કિલો પ્રમાણે કનુભાઈ મગફળીના બિયાના અલગ અલગ ભાગ પાડી લીધા છે। હવે આ 250 ml નિયોનિક્સનું જે પેકિંગ છે એ 50 કિલો મગફળીના દાણાને આપણે પટ આપી શકીએ છીએ, એટલે દવાનું કોઈ માપ અલગ અલગ કરવાની જરૂર નથી, ખાલી દાણા તમને 50-50 કિલો પ્રમાણે જોખીલો, નિયોનિક્સનું એક જ પેકિંગ છે 250 ml પ્રમાણે। તો સૌથી પહેલાં એક બિસ્લેરીની ખાલી બોટલ આપણે એક લઈ લેવાની છે, પાણીની જે બોટલ આવે એક લિટરની, ખાસ યાદ રાખજો પેપ્સી કે બીજી નહીં, 1.25 લિટરવાળીની એક લિટરની બોટલ અને 150 ml નિયોનિક્સ અને આપણે 50 કિલો મગફળીના દાણાને પટ આપીશું। તો આવી જાઓ કનુભાઈ। તો સૌથી પહેલાં આ જે 250 ml નિયોનિક્સ છે એ આપણે 1 લિટર જે બોટલ છે એની અંદર આપણે નાખશું, 1 લિટરની જે પાણીની ખાલી બોટલ છે એમાં 250 ml નિયોનિક્સ। નાખ્યા પછી આ જે નિયોનિક્સની બોટલ છે એની અંદર આપણે પાછું પાણી નાખી અને એને સાફ કરી અને ફરી વખત આપણે જે લિટરની બોટલ છે એની અંદર આપણે પાછું ઉમેરો કરશું। આ રીતે આ બોટલને સાફ કરી અને જે પાણીની બોટલ છે, જે 1 લિટરની બોટલ છે એને બાકીનું જે પાણી છે એનાથી ભરી દેવાની છે। 250 ml દવા, 750 ml પાણી, તમે જોઈ રહ્યા છો આ જે 1 લિટરની બોટલ છે એ કમ્પ્લીટ પાણીથી ભરાઈ ગઈ છે। આ જે બોટલનું જે ઢાંકણું છે એની ઉપર 5-6 નાના નાના કાણા પાડી દેવાના છે, જેનાથી આપણે દાણા ઉપર વ્યવસ્થિત એનો છંટકાવ કરી શકીએ। તો આ રીતે વ્યવસ્થિત આનું ઢાંકણું બંધ કરી અને 1 લિટરનું આખું તૈયાર કરી લીધું છે। હવે આપણે જે દાણા છે એને આખું જે 50 કિલોની જે બોરી છે એમાંથી પેલા અડધું એક તરફાળની અંદર નાખશું, એટલે એને હલાવીએ કે 25 કિલો જેવા દાણા અંદાજિત તમે તરફાળની અંદર નાખી અને એને વ્યવસ્થિત હલાવી શકો, તો એમાં અડધી બોટલ આપણે ખાલી કરી અને 25 કિલો દાણાને આપણે પટ આપશું। તરફાળમાં 25 કિલો દાણા નાખ્યા પછી આપણે જે નિયોનિક્સ જે બોટલમાં આપણે જે બનાવ્યું છે સોલ્યુશન એનો દાણા ઉપર વ્યવસ્થિત સ્પ્રે કરી અને પછી આ રીતે બોટલ હલાવતા જઈને વ્યવસ્થિત જે દાણા છે 25 કિલો એની ઉપર આપણે નિયોનિક્સનો
સ્પ્રે કરી દેશું. આ જે આ રીત છે પટ આપવાની, એનો ખાસ ફાયદો એ છે તમારે પાણી અને દવાનું વારંવાર માપ કરવું પડશે નહીં, અને તમારા હાથ છે દવાવાળા વારે વારે કરવા પડશે નહીં. એકદમ સહેલી રીત છે. તો આ રીતે વ્યવસ્થિત આખામાં છંટકાવ કરી અને પછી ચોખાડમાં બંને પીળા ચારે પીળા પકડી દાણાને હલાવી આપણે પણ આપવામાં આવે છે. આપણે બધા ખેડૂતો છંટકાવ આ રીતે 2-3 વાર દાણાને તરફાળમાં પોળા કરી અને અડધી બોટલ છે એ 25 કિલો જે દાણા છે એની પર તમે એનો ઉપયોગ કરી અને દાણાને પટ વ્યવસ્થિત આપી દો. તો બાકીની જે અડધી બોટલ છે એ બાકીના જે 25 કિલો છે એટલે 1 લિટર જે આખું જે સોલ્યુશન છે એ તમે 50 કિલો દાણાને પટ આપી શકો છો. હાલ અડધી બોટલ ખાલી થઈ ગઈ છે. તો હવે પટ લાગી ગયા પછી દાણાને આપણે વ્યવસ્થિત છાંયડે સુકાવી દેશું. આ રીતે વ્યવસ્થિત દાણામાં ખાસ કાળજી રાખવાની છે કે પટ આપ્યા પછી હંમેશા દાણાને છાંયડે સુકવવા જેથી કરીને એને ખોતરી ઉખેડવાના પ્રશ્ન ના આવે. તો પટ આપી અને તરત જ એને છાંયડે 2-4 કલાક સુકાવી અને આપણે એનું વાવેતર કરી શકીએ છીએ. જોયું ખેડૂત મિત્રો, આ રીતે આપણે 25 કિલો દાણાને અડધી બોટલનો પટ આપ્યો છે. બાકીના જે 25 કિલો છે એમાં બાકીની બોટલ પૂરી કરશું એટલે 50 કિલો જે દાણા છે અઢી મણ એની અંદર 1 લિટર જે સોલ્યુશન 250 ml લિયોનિક્સ 750 ml પાણી એ મિક્સ કરી અને 1 બોટલ ભરી અને આપણે 50 કિલો દાણાની અંદર પટ આપવાનો જેથી કરીને મગફળીની અંદર મૂંડા અને શરૂઆતમાં જે ઉકસૂકનો જે પ્રોબ્લેમ આવે છે, ફૂગનો પ્રોબ્લેમ આવે છે, એ બંને વસ્તુનો આપણે નિયંત્રણ એનો કંટ્રોલ સારામાં સારો કરી શકીએ છીએ. તો એના માટે ખાસ યાદ રાખજો, ટાટા કંપનીનું નિયોનિક્સ છે એ આપણા મગફળીના જે બિયારણ છે એને પટ આપવા માટે એકદમ ઉત્તમ પ્રોડક્ટ છે ટાટા કંપનીની. ધન્યવાદ.